ડિસા શહેરમાં આવેલી સત્યમ સોસાયટીના રહીશો તેમના વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરને લઈ પરેશાન બન્યા છે. પાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમની આ સમસ્યાનું નિવારણ ન આવતા સ્થાનિક રહીશોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. આ છે ડિસા નગરપાલિકામાં આવેલા વોર્ડ નંબર 4માં આવેલી સત્યમ સોસાયટી અને અત્યારે આ વિસ્તારના રહીશો અહીં ઉભરાતી ભૂગર્ભ ગટરને લઈ પરેશાન થઈ ઉઠ્યા છે. વર્તમાન સમયમાં કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં ઉભરાતી ગટરો ગંભીર રોગચાળાને નોતરી શકે તેમ છે. દુર્ગંધ મારતા ગટરના પાણીથી પરેશાન આ વિસ્તારના લોકોએ ડિસા નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં આ વિસ્તારમાં રેલાતા ગંદા પાણીની સમસ્યાથી છુટકારો મળ્યો નથી. આમ તો આ વિસ્તાર શહેરનો સમૃદ્ધ વિસ્તાર છે, પરંતુ તેમ છતાં આ વિસ્તારમાં સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. સ્થાનિક મહિલાઓનું માનીએ તો આ વિસ્તારમાં સફાઈ કામદારો આવતા ન હોવાના લીધે મહિલાઓ જાતે જ તેમના ઘર આગળના રસ્તાની સફાઈ કરતી હોય છે. અમે અહીંયા પાણીથી બહુ પ્રોબ્લેમ છે અને ગંધ પણ બહુ મારે છે અને નગરપાલિકામાં અરજી કરીને થાક્યા પણ કોઈ આવતું નથી અને અમારે કચરો વાળવા માટે પણ કોઈ આવતું નથી. અમે પ્રાઇવેટ પૈસા આપીને કચરો વળાઈએ છીએ. સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં ભૂગર્ભ ગટરોનો પાણી ઉભરાવાનો બહુ જ મોટો ત્રાસ છે. અહીં આટલો ત્રાસ હોવા છતાં નગરપાલિકામાંથી કોઈ જોવા કરવા આવતું નથી. અહીં કચરો વળાવવા માટે પણ અમારે પોતાને પૈસા ખર્ચીને વળાવવો પડે, છતાંય અમારે દાદાગીરી સહન કરવી પડે છે. લોકોની કચરો અતિશય નાખે છે, છતાંય ગટરો ઉભરાય છે, પણ સફાઈ કામદાર કોઈ આવતા જ નથી. અત્યારે કોરોના કાળ ચાલે છે અને આવી ગંદકીમાં અમારા છોકરાઓ માટે અમારે શું કરવાનું, કોણ આગળ કહેવા જવાનું? નગરપાલિકાને અરજી છે કે ખાલી આટલી સફાઈ કરાઈ જાઓ અહીંયા આવીને.